રાજ્યમાં બીજા તબક્કામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓના પગલે તંત્ર સજ્જ છે. રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કર્યો છે. વડોદરા જિલ્લાની પાદરા બેઠક પણ મહત્વની છે, કારણ કે અહીંયા બીજેપીના ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ બીજેપીમાંથી ટિકિટ ન મળતા સહકારી ક્ષેત્રના અગ્રણી દિનેશ પટેલે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, ત્યારે બીજેપીના ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલાએ પાદરાના ગામોમાં ફેરણી યોજીને પ્રચાર શરૂ કર્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીનો રંગ હવે જામવા લાગ્યો છે, ત્યારે 146 પાદરા બેઠક ખાતે ચૂંટણીનો માહોલ જામ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર, જે વર્તમાન ધારાસભ્ય છે, જ્યારે વર્ષ 2017માં બીજેપીના પરાજિત ઉમેદવાર દિનેશ પટેલ દીનુ મામાએ ઓન અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. બીજેપીએ આ વખતે ચૈતન્યસિંહ ઝાલાને ટિકિટ આપી હોવાથી ત્રિપાંખીયો જંગ ખેલાશે. ભાજપના ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલાને ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે. તેમણે આજે સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે ગવાસદ ગામથી રેલી યોજીને ફેરણીની શરૂઆત કરી હતી. કુરાલ ગામીઠા, માસર અને બ્રહ્મણવંશી ગામોમાં લોકસંપર્ક કરી પ્રચાર કર્યો હતો. ગ્રામજનો ઠેર ઠેર ચૈતન્યસિંહ ઝાલાનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકારના વિકાસના કામો માટે લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ લઈ જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આજ રોજ પ્રચાર ફેરણી અમારી કુરાલ ગામે ફરી રહી છે. ડોર ટુ ડોર અમે પ્રચાર કરી રહ્યા છે અને ઘરે ઘરેથી અમને આશીર્વાદ મળી રહ્યા છે જીત માટેના, અને કાર્યકરો પણ અમારી સાથે ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે, જેથી અમને જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે. માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના હાથ મજબૂત કરવાના છે. સત્તા એ ભારતીય જનતા પાર્ટીની જ બનવાની છે, સરકાર ભારતીય જનતા પાર્ટીની જ બનવાની છે. તો આપનો વોટ એ કિંમતી અને અમૂલ્ય છે, તો ભારતીય જનતા પાર્ટી સિવાય બીજા અન્ય કોઈ પક્ષને આપીને આપનો વોટ વેડફશો નહીં. વિકાસમાં આપ સૌ સહયોગી બનો અને ભારતીય જનતા પાર્ટીને જ મતદાન કરીને જંગી બહુમતીથી જીતાડો એવી અમારી સૌને અપીલ છે. કેવલ આઈશર કે કોમ્બી ટોર્ક સે આપ પાએ ઇન્જન ઓર ગિયર બોક્સ કા અનોખા તાલમેલ.